કામ ચાલે છે, બાલ થોડો કચો આવે, ફીકો આવે છે. હું કાલથી જ એમ તો આવીશું કામ પર. આજથી બે દિવસ થાય છે. એટલે કેવું માલ બને? માલ બને છે પણ ફીકો બને છે થોડો. ફીકો એટલે સિમેન્ટ? હા, સિમેન્ટ ઓછો એમ, 3.5% નાખી એમ કે. પણ હવે ઉપરથી અમે નીચે રહીએ એટલે એટલું મને બહુ ધ્યાન નથી. ચાલે દળવાળી આવે છે? દળવાળી છે, દળવાળી કપચી. હા, એ દળવાળી જેવી છે એટલે ના ચાલે. એટલે ગેરરીતિ થાય છે? હા, કારણ કે થોડો ટીકો માલ આવે એટલે હું ગામનો છું. હા હા, પણ હું ગઈકાલથી જ સાહેબ આવ્યો છું, ગઈકાલથી છું સવારથી. આજના સવારમાં જ્યારે અમારા ગામના લાલસિંહ સભ્ય તરીકે આવ્યા, એ વાત કરી કે માલ તમારે બહુ નબળો પડે છે. અમે કીધું કે સારું, આગળ ગામ લોકોને વાત કરીને પછી કોન્ટ્રાક્ટરને મળી લો. એવું તો એમ થોડોક એમ તો ફીકો માલ છે. બોલો. અરપાલપુરા, કેજીબીવી, કેજીબીવી ગવર્મેન્ટ ગર્લ્સ હોસ્ટેલ, છોકરીઓ એક મહિનાથી જ કામ ચાલુ કર્યું છે. એ સાહેબ, અમારી એજન્સી, અમારી જે કંપની હોય એને મૂકવાનું હોય, એને નથી મૂકેલું. હા, હોય છે ને અહીંયા, આજે બહાર ગામ ગયેલા છે, બાકી અહીંયા જ હોય છે. હા, આજે નથી આવ્યા, બાકી આવે છે. હા, પણ ગઈકાલે તમે કામ ચાલુ કર્યું, આ 10 દિવસથી બંધ હતું, આ ફૂટિંગનું કામ ચાલુ હતું ને. ના, ગમે ત્યારે ચેકિંગમાં આવી શકે એની ટાઈમ. હા, ફૂલ ટાઈમ અહીં હાજર રહે એવો નિયમ હોય કે ન હોય ખબર નથી, પણ આવે છે ખરા ચેકિંગ માટે, કામ જોઈ જાય છે અમારું. એ સાહેબ, જે નીચેનો ભાગ આવ્યો હોય ને એ, બાકી ઓલી ગાડી જોઈ લો, આ બાજુની જોઈ લો, એ જે તમને ખરાબ દેખાય છે એવી ખરાબ હોતી નથી ખરેખર. સાહેબ, 0-10 mm છે એટલે નોર્મલ આવવાની, કઈ ડસ્ટ નો સ્પેશિયલ આમાં ડસ્ટ નથી આવતી, ડસ્ટ અમુક ટકા તો આવે જ છે. તમારા લેબરો એવું કહી રહ્યા છે પૂછી શકો છો તમે સાહેબ, બધા જ એવું કહે છે. મહિનો થયો લેબર કોન્ટ્રાક્ટર આવે છે ને, પરમદેવ તપાસ કરીને ગયા કાલે. પરમદેવ આ બધું લોખંડ ને બધું જોઈને કે પરમદેવ છે, ભરાય તે નથી આવ્યા. હજી કેમ આ 10 mm ને 20 mm છે, પણ હવે દર તો કોક આવે, કોક વખતે આવી જાય. જો સાહેબ આની પાસે બરાબર છે, આ સાઈડ તમે જુઓ નાખ્યું હોય. હા, પણ આ દળ હાથે જ એટલો, એ તો એમ જાય તો એમ જ, પણ હવે ત્યાં કઈ એમ જ ચાલે નહીં. પણ હવે આવ્યું હોય તો શું કરવાનું, ના ચાલે, ના ચાલે. પણ હવે ગાડી આવી હોય સાહેબ, એ તો અમે જ કઈ ગાડીમાં ન કેવરાયું હોય. ના ના, 3%, ના ના ના, હવે નહીં કેતા. તમારા લેબર ઇન્ટરવ્યુમાં બોલ્યા કે 2.5% એ પણ એ તો આજે જ એવું કર્યું, આજે જ એવું કર્યું, ન તો રોજે. હે, ના ચાલે ને, ના ના, ભ્રષ્ટાચાર નહી. કોન્ટ્રાક્ટર નથી સાહેબ, અમે લેબર કોન્ટ્રાક્ટર છે, લેબર કોન્ટ્રાક્ટર છે. પ્રથમ દિવસ આજે લોખંડ આવ્યો કે નહીં, એ તો સાહેબ હવે ક્વારી માંથી નથી એવું આવ્યું હોય, નાખ્યું હોય તો ભરાય એટલે. બીજું તો શું કરવાનું સાહેબ, એક પાસે થોડું ઘણું જાય એમાં, પછી તો આવ્યું હોય તો પછી શું કરવાનું. પ્રવીણભાઈ, કારણ એ શું છે, અમારા બાળકો અને અમારા બાળકી લોકો અહીંયા આ સ્કૂલની અંદર ભણવાના છે. ગમે તારે આવું ગમે તે કામ કરી જાય, ગમે તે છોકરાને, અમારા પબ્લિકને, અમારા છોકરા પરિવારને નુકસાન થાય, ગમે તે ઉપરથી પડી જાય કંઈ બી નુકસાન. ના ના, પાયાની પાયાની મુદ્દાની વાત છે, ઉપર તમે ગમે એટલા હોય, પાયાની મુદ્દાની વાત છે ને. તમે કાચો રહી જાય છે, ગમે તે અમારા બાળકો અહીંયા ગામથી નાના મોટા છોકરાઓ અહીંયા સ્કૂલની અંદર ગર્લ્સ હોસ્ટેલ છે તો અહીંયા બધા આવ્યા કરે છે,
તો એ લોકોને અમારા પરિવારને નુકસાન થાય ને, તમે તો તમારું ગ્રાન્ટ લઈને તમે ટેન્ડર માં હોય તો ગરબડ છે, બિલકુલ ગરબડ છે. તમે હા ચોખટ કરો ને, તે બાજુ ખોદીને જુઓ બરાબર છે, તે બાજુ ખાલી કરો, કોદાળો મારો. કોઈ અધિકારી નથી આવતા, કોશું નથી, આગળ મારે ખરાબ બોલવાની જરૂર નથી. હા હક છે અમારો એટલે બોલીએ, બાકી અમે તો કઈ આર્મી વાળા નથી કે તમને ફાયરિંગ કરી દઈએ. હા ઓકે. કોઈ નહી આ કાકો આવેલો હરપાલપુરા કેજીબીવી ખાતે ચાલતા બાંધકામ સંદર્ભે મળેલી રજૂઆત ધ્યાને લેતા જે તે ડીએસ જસાણી સુરતની જે એજન્સી કામ કરી રહી છે એની સાથે સંપર્ક કરી અને ઉચ્ચ કોટીનું મટીરિયલ અને કામગીરી થાય તેવા માટે અમે ટીઆરપી મારફતે તપાસ કામગીરી સોંપી દીધી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો સ્ટેટ કક્ષાએ ડિસ્કવોલિફાઈડ કરવા સુધીની કામગીરી કરવા માટે અમે સ્ટેટ પ્રોજેક્ટ ઇજનેરશ્રીને અમે લેખિત જાણ કરવાના છીએ. અમારા દરેક તાલુકાની અંદર ટીઆરપીની નિમણૂક થઈ ગયેલી છે, ટીઆરપી દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવે છે અને ટીઆરપી દ્વારા અમને તપાસ અહેવાલ જે પ્રકારનો આવશે એ મુજબ એની કાર્યવાહી કરવા માટે બંધાયેલા છે. ટીઆરપીને જુદી જુદી વિઝિટ સાઇડ પર કરવાની હોય છે એટલે એમના પૂછપરછ કરતાં એ પણ ત્યાં પહોંચેલા હતા ગયેલા અને એમણે પણ કામગીરી જોયેલી છે, છતાં પણ આ કામગીરીમાં જેવું આપણને ખામી જણાશે તો એ ટીઆરપી માટે અમે ટીઆરપીને પણ ત્યાં રૂબરૂ ચકાસણી માટે મોકલી અને કામગીરીની સમીક્ષા કરી એની સામે યોગ્ય કાર્યવાહી કરવા સુધીની કામગીરી કરવામાં આવશે. સ્થળ ચકાસણી ટીઆરપી દ્વારા થશે, યોગ્ય માલ કઈ પ્રકારનો વાપરશે એની પણ ચકાસણી એ ત્યાં કરશે અને જો એમાં નબળાઈ જણાશે તો આપણે જે તે એજન્સી સામે યોગ્ય કાર્યવાહી કરવા સુધીની કામગીરી કરવામાં આવશે. સમયાંતરે તેની વિઝિટ માત્ર લેવામાં આવતી હોય છે અને એના કારણે આ ગેરરીતિ થવાના જે સંભવિત સંભાવના છે એટલા માટે થતી હોય છે. આ બાબતે અમારા જિલ્લા સ્તરે પણ અમારા ટીઆરપી નિયમિત સમયાંતરે જે તે કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર એમનું મૂલ્યાંકન અને વિઝિટ કરતા હોય છે, એ ઉપરાંત સ્ટેટ લેવલે પણ મોનિટરિંગ કરવામાં આવે છે, છતાં પણ જો કામગીરીમાં આવી નબળી કામગીરી જણાશે તો આપણે એમની સામે કાર્યવાહી કરવા માટે ઉપલી કચેરીને જાણ કરવામાં આવશે. સરકાર આદિવાસી વિસ્તાર માટે એટલે કે અંતરિયાળ વિસ્તારો માટે સરકાર જે આદિવાસીઓની ચિંતા કરીને અહીંયા સુધી ગ્રાન્ટો મોકલતી હોય છે કે આદિવાસી વિસ્તારનો વિકાસ થાય, પરંતુ કેવો વિકાસ આપ જોઈ શકો છો જે પ્રકારે કે અહીંયા એક સવારે વિડીયો વાયરલ થયો. આ વિડીયોમાં જે રીતે અહીંયા જે આ પાયા છે તેનું જે કામકાજ ચાલી રહ્યું છે, પાયાને મજબૂત કરવા માટે અહીંયા માલ જે નાખવામાં આવ્યું છે, આપ જોઈ શકો છો કે સવારે અહીંયા એક વિડીયો વાયરલ થયો, તે વિડીયોમાં ગેરરીતિ થઈ હોય તેવા ગામ લોકો આક્ષેપ કરી રહ્યા હતા. જ્યારે નિર્ભય ન્યૂઝની ટીમ અહીંયા પહોંચી ત્યારે કોન્ટ્રાક્ટર સાથે વાત કરી, તેમણે આ મશીન પણ બંધ કરી દીધું, કામ પણ બંધ કરી દીધું, ખબર નહીં શું કરવા બંધ કર્યું. પરંતુ જે પ્રમાણે અહીંયા આ જે કામકાજ છે અહીંયા દેખાય છે કે ભાઈ કોન્ટ્રાક્ટર ક્યાંક ને ક્યાંક
કામ ખોટું કરી રહ્યા છે તેવો અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. જે રીતે અહીંયા કપચી, આ કપચી છે, આ કપચી આપ જોઈ શકો છો કે આ જે કપચી છે એ કોન્ટ્રાક્ટર કહી રહ્યા છે કે 10 mm કપચી છે, પરંતુ ડસ્ટ તે તમે જોઈ રહ્યા છો કે ડસ્ટ કેવી રીતે ઉડે છે અને આવું ને આવું જ આ મટીરિયલ અંદર નાખતા હોય છે. 9 તગારા એ કહી રહ્યા છે કે 8 તગારા રેતી અને 8 તગારા કપચી અને 2.5 તગારા સિમેન્ટ, આવી રીતે આ એ પાયાનું ભરણ થઈ રહ્યું છે. પરંતુ સરકારના જે અહીંયા વિભાગના જે અધિકારીઓ હોય તેમની પણ અહીંયા હાજરી નથી, 2 દિવસથી તેઓ પણ નથી આવી રહ્યા. જે ખરેખર કામ ચાલતું હોય અહીંયા નોટિસ બોર્ડ દર્શાવવામાં આવે જેથી કરીને ગામ લોકોને કે અન્ય કોઈ પણ લોકો આવે તો તેમને ખબર પડે કે ભાઈ આ કામ શાનું ચાલી રહ્યું છે ને કેટલાનું કામ છે ને કેટલું એનું ભરપાઈ છે અને કેટલું સિમેન્ટ છે, કેટલી કપચી છે, કેટલી રેતી નાખવાની છે. અહીંયા કોઈ જાતનું બોર્ડ દર્શાવવામાં નથી આવ્યું ત્યારે ગામ લોકો આક્ષેપ કરી રહ્યા છે કે આ ગામમાં ખરેખર ગેરરીતિ થઈ હોય તેવો ગામ લોકો આક્ષેપ કરી રહ્યા છે. સરકાર અને જે તે વિભાગના અધિકારીઓ અહીંયા તપાસ અર્થે આવે, જે તપાસ હોય તપાસમાં જે પણ સાચું બહાર આવે તેના ઉપર ખરેખર ધ્યાન આપે અને આદિવાસી વિસ્તારમાં જે આવા કામો થાય છે તેના ઉપર સરકાર અને તે વિભાગના અધિકારીઓ ધ્યાન આપે તે ખૂબ જરૂરી બન્યું છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર.